નમસ્તે, જય મહાદેવ. કેમ છો બાળકો? મજામાં? બાળકો, આપણે કલોલ સ્વાધ્યાય પોથીમાં હવે પાના નંબર 14 પરનો પ્રશ્ન 6 છે કે નીચે આપેલા ચિત્ર જુઓ અને દરેક વિશે બે બે વાક્ય લખો. એમાંનું પહેલું ચિત્ર છે ફુગ્ગાનું, તો આપણે ફુગ્ગા વિશે બે વાક્ય લખીશું. તો પહેલું લખીએ કે ફુગ્ગામાં હવા ભરાય છે. હવા ભરાય છે, ફુગ્ગામાં હવા ભરાય છે. તે કેવા હોય? તે રંગબેરંગી હોય છે. તો અહીં આપણે લખીશું તે રંગબેરંગી હોય છે. તે રંગબેરંગી હોય છે. ત્યારબાદ છે મોબાઈલનું ચિત્ર. તો અહીં આપણે લખીશું કે મારી પાસે નવો મોબાઈલ છે. મારી પાસે નવો મોબાઈલ છે. નવો મોબાઈલ છે. મારી પાસે નવો મોબાઈલ છે. હું મોબાઈલમાં કાર્ટૂન જોઉં છું. હું મોબાઈલમાં કાર્ટૂન જોઉં છું. ત્યારબાદ છે યજ્ઞનું ચિત્ર. તો અહીં આપણે લખીશું કે ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા. ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા. યજ્ઞ કરતા હતા. યજ્ઞમાં લાકડા અને છાણા વપરાય છે. યજ્ઞમાં લાકડા અને છાણા વપરાય છે. ત્યારબાદ છે પતંગનું ચિત્ર. તો અહીં લખીશું આપણે ઉત્તરાયણમાં પતંગ ચગાવવામાં આવે છે. અહીં લખીશું ઉત્તરાયણમાં પતંગ ચગાવવામાં આવે છે. ઉત્તરાયણમાં પતંગ ચગાવવામાં આવે છે. પતંગ વિવિધ રંગની હોય છે. ત્યારબાદ છે બેટનું ચિત્ર. રાહુલ પાસે બેટ છે. તે બેટથી ક્રિકેટ રમે છે. ત્યારબાદ છે સાયકલનું ચિત્ર. હું રોજ સાયકલ ચલાવું છું.
મારી સાયકલ લાલ છે. મારી સાયકલ લાલ છે. ત્યારબાદ છે ટીવીનું ચિત્ર. તો ટીવીમાં આપણે શું જોઈએ છીએ? ઘણી બધી વસ્તુ જોઈએ છીએ. તો અહીં પહેલાં લખીશું કે મારી ઘરે ટીવી છે. મારી ઘરે શું છે? ટીવી છે. અમે ઘરે ટીવીમાં સમાચાર જોઈએ છીએ. સમાચાર જોઈએ. અમે ટીવીમાં ઘરે સમાચાર જોઈએ. હવે છેલ્લું છે ગાંધીજી. તો આ ગાંધીજી છે અને ગાંધીજી છે એ કોણ છે? ગાંધીજી છે એ આપણા રાષ્ટ્રપિતા છે. તો અહીં આપણે લખીશું કે આ ગાંધીજી છે. આ ગાંધીજી છે. તેઓ આપણા કોણ છે? રાષ્ટ્રપિતા. તેઓ આપણા રાષ્ટ્રપિતા છે. બાળકો, તો આ છે પાના નંબર 14 પરનો પ્રશ્ન 6, જેમાં આપણને અલગ અલગ ચિત્રો આપેલા છે. એના વિશે આપણે દરેક વિશે 2 વાક્યો લખેલા છે. તો તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં સુંદર અક્ષરે આવી જ રીતના સરસ લખવાનું છે. તો બાળકો, હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય મામાદેવ.